Hello friends, I welcome you to this channel Academy of Chemistry Learning. I am Dr. Dhaval Desai. Mitro, aaje apne bhautik rasayanshastra no abhyas karishu. Jema santulan, ionic santulan, acid base concept ane kshan nu jad vibhajan vagere muddao no abhyas karishu. Mitro, santulan kone karishu? To santulan no bhautik rupantar ane rasayanik prakriya ma khub j mahatva chhe. धारो के कोई प्रक्रिया बंधपात्र में थाय छे नियत तापमान ने दबाण पर जेम जेम समय पसार थतो जशे तेम प्रक्रियक नु धीमे धीमे निपज में रूपांतर थशे आज साथे समय पसार थवानी साथे प्रक्रियक नी सांद्रता में घटाड़ो थशे अने निपज नी सांद्रता में वधारो जोवा मळशे पर कोई एक चोक्कस समय प्रक्रियक नी सांद्रता अने निपज नी सांद्रता समान रहेशे अर्थात प्रक्रियक माथी निपज में रूपांतर थवानो वेग अने फरीथी निपजनो प्रक्रियकमां रूपांतर थवानो वेग केवो रहेशे समान रहेशे तो आ परिस्थितिने आपणे संतुलन कही शकीए तो संतुलन अर्थात जे समय अथवा तो समयना फेरफार साथे प्रक्रियक अने निपजनी सांद्रता बदलाती ना होय तेने आपणे संतुलन कही शकीए छीए तो संतुलन ए स्थिर प्रक्रिया नथी अर्थात सतत गतिशील प्रक्रिया छे सतत केवी छे गतिशील प्रक्रिया छे अने संतुलन ए पुरोगामी अने प्रतिगामी बन्ने दिशामां थती प्रतिवर्ती प्रक्रिया छे संतुलनना बे प्रकार छे भौतिक संतुलन अने रासायणिक संतुलन भौतिक प्रक्रमना रूपांतरमां स्थपाता संतुलनने आपणे भौतिक संतुलन कहीए छे दाखला तरीके पाणीनी वराळनुं बाष्पीभवन थवुं पाणीनुं बाष्पीभवन थवुं ए શાનું ઉદાહરણ છે ભૌતિક સંતુલનનું ઉદાહરણ છે તો બંધ પાત્રમાં પાણી લેવામાં આવે તો પાણીનું ધીમે ધીમે સમય પસાર થતા એની બાષ્પમાં રૂપાંતર થશે હવે બાષ્પ પાત્રના સપાટી પર જામવા લાગશે હવે એ જામેલી બાષ્પના બિંદુઓ ભેગા થઈને ફરીથી એનું પ્રવાહી પાણીમાં રૂપાંતર થશે આમ પ્રવાહી પાણીનું તેની બાષ્પમાં અને પાણીની બાષ્પનો ફરીથી તેનું પ્રવાહી પાણીમાં રૂપાંતર થશે હવે એક સમયે પ્રવાહી પાણી અને તેની બાષ્પનો સાંદ્રતા સમાન હશે અર્થાત પ્રવાહી પાણીનું તેની બાષ્પમાં રૂપાંતર થવાનું અને પાણીની બાષ્પનું તેના પ્રવાહી પાણીમાં રૂપાંતર થવાનો વેગ એક સમાન હશે તો એ પરિસ્થિતિને આપણે ભૌતિક સંતુલન કહી શકીએ છીએ એ જ રીતે રાસાયણિક સંતુલનની વાત કરીએ તો રાસાયણિક સંતુલનને રાસાયણિક પ્રક્રિયામાં થતા અથવા તો જોવા મળતા સંતુલનને આપણે રાસાયણિક સંતુલન કહીશું દાખલા તરીકે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થવાથી આપણને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે રાસાયણિક પ્રક્રિયા કેવી છે પ્રતિવર્તી પ્રક્રિયા છે કે જેમાં પ્રક્રિયકમાંથી નિપજનું રૂપાંતર થાય એને પુરોગામી પ્રક્રિયા કહીશું અને નિપજનું ફરીથી પ્રક્રિયકમાં રૂપાંતર થાય તેને પ્રતિગામી પ્રક્રિયા કહીશું તો જ્યારે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન હશે સમયના ફેરફાર સાથે તો એ સ્થિતિને આપણે સંતુલન સ્થિતિ કહી શકીએ અને એ કેવી છે રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્ભવતું સંતુલન છે માટે એને રાસાયણિક સંતુલન કહી શકીએ છીએ આપણે અહીંયા જોઈ શકીએ છીએ આલેખ દ્વારા કે H2 અને I2 વચ્ચે પ્રક્રિયા થઈને HI મળે છે એ કેવી છે પુરોગામી પ્રક્રિયા છે એ જ રીતે H2 અને HI નું ફરીથી વિઘટન થઈને H2 અને I2 મળે છે એ પ્રતિગામી પ્રક્રિયા થશે તો જ્યારે આ બંને પ્રક્રિયાનો વેગ સમાન હશે તો તેને આપણે સંતુલન પરિસ્થિતિ કહી શકીએ છીએ હવે આપણે આજે જે સંતુલનની વાત કરવાના છે તે સંતુલનમાં આયનો સંકળાયેલા છે જે રીતે રાસાયણિક અને ભૌતિક સંતુલન એ કેવી છે આણ્વિક પ્રક્રિયા છે અર્થાત સંયોજનો અણુના સ્વરૂપમાં રહેલા છે જ્યારે આપણે જે સંતુલનની વાત કરવાના છે આજે એમાં આયનો સંકળાયેલા છે તો એનું નામ છે આયનિક સંતુલન આયનિક ઇક્વિલિબ્રિયમ જેને કહેવામાં આવે છે તો મિત્રો આપણે જાણીએ છીએ કે પ્રબળ વિદ્યુત વિભાજ્યનું કેવું આયનીકરણ થાય છે સંપૂર્ણ આયનીકરણ થાય છે હવે સંપૂર્ણ આયનીકરણ થવાથી પ્રક્રિયા ફક્ત પુરોગામી દિશામાં જ થશે અને પુરોગામી દિશામાં થવાથી ફક્ત અર્થાત એક જ દિશામાં થવાથી સંતુલન મેળવવું શક્ય નથી જ્યારે
નિર્બળ વિદ્યુત વિભાજક કે જેનું અપૂર્ણાયનીકરણ થાય છે, તો તેવા સંજોગોમાં પ્રક્રિયા પુરોગામી અને પ્રતિગામી બંને દિશામાં થશે. આથી નિર્બળ વિદ્યુત વિભાજનના કિસ્સામાં આપણે સંતુલન પ્રાપ્ત કરી શકીએ છીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે હાઇડ્રોસાયનિક એસિડ એ શું છે, તેનું વિઘટન થઈને આપણને હાઇડ્રોજન આયન અને સાયનાઇડ આયન મળે છે. તો આ કેવું શાનું ઉદાહરણ છે, આયનિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. અને ફરીથી હાઇડ્રોજન આયન અને સાયનાઇડ આયન સંયોજાઈને ફરીથી આપણને શું મળશે, હાઇડ્રોસાયનિક એસિડ. અર્થાત એ કયા પ્રકારનું સંતુલન થઈ ગયું, આયનિક સંતુલન કહેવાશે. તો જે સંતુલનમાં આયનો સંકળાયેલા છે એને આપણે કહીશું આયનિક સંતુલન. આમ આયનિક સંતુલનમાં આયનો વચ્ચે સંતુલન સ્થપાય છે. આયનિક સંતુલનની બાદ આપણે જોવાનું છે એસિડ બેઝ. તો મિત્રો એસિડ અને બેઝ કોને કહીશું, તો સામાન્ય રીતે આપણે એસિડ કોને કહીશું કે એસિડ સ્વાદે ખાટા હોય છે, તેઓ ભીના ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, ધાતુ સાથે પ્રક્રિયા કરીને કેટલાક સંયોજનોમાં ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે. તેવા પદાર્થને આપણે શું કહીએ છીએ, એસિડ કહીએ છીએ. એ જ પ્રમાણે બેઝની જો વ્યાખ્યા આપવી હોય તો શું કહીએ છીએ, બેઝ સ્વાદે તુરા હોય છે, કેવા હોય છે, ચીકણા હોય છે, એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે છે અને ભીના લાલ લિટમસને ભૂરું બનાવે છે. તો એવા સંયોજનોને અથવા તો એવા પદાર્થોને આપણે બેઝ કહીએ છીએ. પરંતુ મિત્રો આ જે એસિડ અને બેઝની વ્યાખ્યા છે એ એના ગુણધર્મો પરથી તારવવામાં આવી છે. તો એને આપણે ઓપરેશનલ વ્યાખ્યા કહી શકીએ છીએ કે જેના પરથી આપણે એસિડ સ્વાદે ખાટા કેમ છે, બેઝ સ્વાદે તુરા કેમ છે એ સમજાવી શકાતા નથી. તો ત્યારબાદ એસિડ અને બેઝની આધુનિક વ્યાખ્યા ધ્યાનમાં લેવામાં આવે છે. તો આધુનિક વ્યાખ્યામાં અરહેનિયસ, લુઇસ એસિડ બેઝ અને લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ નો સમાવેશ કરવામાં આવે છે. તો આપણે હવે વન બાય વન એસિડ બેઝની આધુનિક વ્યાખ્યા જોતા જઈશું. અરહેનિયસ એસિડ બેઝ કોને કહીશું, તો અરહેનિયસના મત પ્રમાણે એસિડ એ એવો પદાર્થ છે કે જે પાણીમાં વિયોજન પામી હાઇડ્રોજન આયન ઉત્પન્ન કરે છે અથવા તો હાઇડ્રોજન આયન આપે છે. તેવા પદાર્થને અથવા તો તેવા સંયોજનોને આપણે એસિડ કહી શકીએ છીએ. દાખલા તરીકે હાઇડ્રોક્લોરિક ગેસ, હાઇડ્રોક્લોરિક ગેસ એ એસિડ છે. શા માટે, હાઇડ્રોક્લોરિક એસિડને જ્યારે પાણીમાં લેવામાં આવે છે, પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે છે, ત્યારે તે શું આપશે, પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન આયન આપે છે. માટે હાઇડ્રોક્લોરિક એસિડ છે, હાઇડ્રોક્લોરિક ગેસ એસિડ છે. એ જ રીતે અરહેનિયસ પ્રમાણે બેઝ કોને કહીશું, જે પદાર્થો પાણીમાં વિયોજન પામી હાઇડ્રોક્સિલ આયન આપે છે, તો તેવા સંયોજનોને આપણે બેઝ કહીશું. દાખલા તરીકે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે. શા માટે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે આપણને હાઇડ્રોક્સિલ આયન આપે છે. અર્થાત કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ બેઝ છે. લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ કોને કહીશું, તો લોરી અને બ્રોન્સ્ટેડ નામના વૈજ્ઞાનિકોએ જે એસિડ બેઝની વ્યાખ્યા આપી છે તે આ પ્રમાણે છે. એસિડ એ એવા પદાર્થ કે જે શું કરશે, આપણને પ્રોટોન દાન કરશે અથવા તો પ્રોટોન આપે છે. તો એસિડને આપણે શું કહીશું, પ્રોટોન દાતા કહી શકીએ છીએ. એ જ રીતે બેઝ એ એવા પદાર્થ છે કે જે પ્રોટોન સ્વીકારે છે અથવા તો પ્રોટોન મેળવે છે. તો એવા સંયોજનોને આપણે બેઝ કહીશું, લોરી બ્રોન્સ્ટેડ બેઝ. અર્થાત બેઝ એક એવા પદાર્થ છે કે જે પ્રોટોન ગ્રાહી પદાર્થ છે. તો લોરી બ્રોન્સ્ટેડ ના મત પ્રમાણે જો એસિડ બેઝની સમીકરણના રૂપમાં, સામાન્ય સમીકરણના રૂપમાં જો દર્શાવશે તો કેવી રીતે થશે, એસિડ પ્રતિવર્તી પ્રક્રિયા H પ્લસ અને બેઝ. આનો અર્થાત શું થાય છે, એસિડ વ્યાખ્યા શું કહે છે, એસિડ પ્રોટોન આપે છે. તો જે પદાર્થ પ્રોટોન આપશે તો તેને આપણે એસિડ કહીશું અને જે પદાર્થ પ્રોટોન મેળવે છે તો તેને આપણે બેઝ કહીશું. તો આ થઈ ગયું લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ. હવે એ જ પ્રમાણે લુઇસ એસિડ બેઝની જો વ્યાખ્યા આપવી હોય તો લુઇસ એસિડ અર્થાત જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે તેને આપણે
એસિડ કહીશું, અને જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે તેને આપણે બેઝ કહીશું. હવે કોન્જ્યુગેટેડ એસિડ બેઝ, સંયુગ્મ એસિડ અને બેઝ કોને કહીશું? તો આપણે અહીંયા સમીકરણ જોઈ શકીએ છીએ, એસિટિક એસિડ પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોનિયમ આયન અને એસિટેટ આયન આપે છે. તો એસિડ અને બેઝની વ્યાખ્યા શું કહે છે? એસિડ જે પદાર્થ પ્રોટોન આપશે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એસિટિક એસિડ પ્રોટોનનું આપે છે. કોને આપે છે? પાણીના અણુને આપે છે. અને શું બનાવે છે? એસિટેટ આયન બનાવે છે. અર્થાત એસિટિક એસિડ એ એસિડ બનશે કે જે પ્રોટોન આપે છે. એ જ રીતે પાણી શું કરે છે? પ્રોટોન મેળવે છે જે એસિટિક એસિડ આપ્યો છે તે, અને શું બનાવે છે? હાઇડ્રોનિયમ આયન બનાવે છે. માટે પાણી શું થશે? બેઝ થશે. હવે આ કેવી પ્રક્રિયા છે? પ્રતિવર્તી પ્રક્રિયા છે. તો ફરીથી હાઇડ્રોનિયમ આયન એસિટેટ આયનને પ્રોટોન આપે છે, માટે શું બનશે? એસિડ બનશે. અને એસિટેટ આયન પ્રોટોન મેળવે છે, માટે શું થશે? બેઝ બનશે. હવે સંયુગ્મ એસિડ બેઝ કોને કહીશું? તો એસિટિક એસિડ પ્રોટોન ગુમાવીને શું બનાવે છે? એસિટેટ આયન બનાવે છે. તો એસિટિક એસિડને એસિટેટ આયનનો સંયુગ્મી એસિડ કહેવાશે. એ જ રીતે એસિટેટ આયન પ્રોટોન મેળવીને શું બનાવે છે? એસિટિક એસિડ બનાવે છે. તો એસિટેટ આયનને એસિટિક એસિડનો સંયુગ્મી બેઝ કહેવાશે. H2O પ્રોટોન મેળવીને હાઇડ્રોનિયમ આયન બનાવે છે, માટે એ શું કહેવાશે? સંયુગ્મી, પાણીને હાઇડ્રોનિયમ આયનનો સંયુગ્મી બેઝ કહેવાશે. અને પાણી હાઇડ્રોનિયમ આયન પ્રોટોન ગુમાવીને પાણી બનાવે છે, તો હાઇડ્રોનિયમ આયનને પાણીનો સંયુગ્મી એસિડ કહેવાશે. આમ સંયુગ્મી એસિડ અને બેઝ વચ્ચેનો એક નાનો તફાવત શું છે? એક પ્રોટોનનો તફાવત છે. સંયુગ્મી એસિડ અને બેઝ એક પ્રોટોનથી જુદા પડે છે એકબીજાથી. હવે ત્યારબાદ આપણે જોવાનું છે ક્ષારનું જળ વિભાજન. તો પાણીનું આયનીકરણ ખૂબ જ નાના પ્રમાણમાં, ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે, અને થોડા પ્રમાણમાં હાઇડ્રોનિયમ આયન અને હાઇડ્રોક્સિલ આયન ઉત્પન્ન થાય છે. હવે શુદ્ધ પાણીમાં હાઇડ્રોનિયમ ઉત્પન્ન થયેલા હાઇડ્રોનિયમ આયન અને હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા સમાન હોય છે, માટે પાણી કેવું છે? તટસ્થ છે, કે જેની પીએચ 7 હશે. જ્યારે કોઈ ક્ષારને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો પાણીમાં એનું આયનીકરણ થશે અને આપણને ધનાયન અને ઋણાયન મળશે. ધારો કે કોઈ ક્ષાર એબીનું પાણીમાં દ્રાવ્ય કરવાથી એનું આયનીકરણ થઈને ધનાયન એ પ્લસ અને ઋણાયન બી માઇનસ મળશે. અહીંયા જે એક્વેસ શબ્દ બતાવે છે એ શું બતાવે છે? એક્વેસનો મતલબ કે પદાર્થ અથવા તો સંયોજન પાણીના એક અથવા એક કરતા વધારે અણુ સાથે સંકળાયેલા છે એવું બતાવે છે. તો જલીય દ્રાવણમાં આયન કોના આયન? ક્ષારના આયન. ક્ષારના આયન અને પાણી વચ્ચે પ્રક્રિયા થવાથી થોડા પ્રમાણમાં હાઇડ્રોનિયમ આયન અને હાઇડ્રોક્સિલ આયન ઉત્પન્ન થાય છે. આ ઘટનાને ક્ષારનું જળ વિભાજન કહેવામાં આવે છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ એ પ્લસ ધનાયન, કે જે શામાંથી ઉત્પન્ન થયો છે? ક્ષાર એબીના આયનીકરણથી. એ શું કરશે? પાણી સાથે પ્રક્રિયા કરશે અને શું નિપજાવે છે? હાઇડ્રોનિયમ આયન નિપજાવે છે. એ જ પ્રમાણે ઋણાયન બી માઇનસ પાણીના અણુ સાથે પ્રક્રિયા કરીને શું નિપજાવે છે? હાઇડ્રોક્સિલ આયન નિપજાવે છે. તો આ કેવી ઘટના થઈ ગઈ કે જેની અંદર ક્ષારના આયનો પાણી સાથે પ્રક્રિયા કરી થોડા પ્રમાણમાં હાઇડ્રોનિયમ આયન અને હાઇડ્રોક્સિલ આયન ઉત્પન્ન કરે છે, અને એ ઘટનાને ક્ષારનું જળ વિભાજન કહેવામાં આવે છે. હવે ક્ષારનું જે દ્રાવણ મળે છે તે એસિડિક હશે કે બેઝિક, એ કેવી રીતે આપણે નક્કી કરીએ? તો ક્ષારનું દ્રાવણ તેમાં ઉત્પન્ન થયેલા અનુવર્તી એસિડ અને બેઝની સાપેક્ષ પ્રબળતા પર આધાર રાખે છે. જો ઉત્પન્ન થયેલો એસિડ પ્રબળ હશે અને બેઝ નિર્બળ હશે તો ક્ષારનું મળતું દ્રાવણ એસિડિક હશે. એ જ પ્રમાણે જો ઉત્પન્ન થયેલો બેઝ પ્રબળ હશે અને એસિડ નિર્બળ હશે તો મળતું ક્ષારનું દ્રાવણ બેઝિક હશે.
હવે ક્ષારના જળ વિભાજનને મુખ્યત્વે ચાર વિભાગમાં વહેંચી શકાય છે. પ્રથમ પ્રકાર છે પ્રબળ એસિડ અને નિર્બળ, પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષાર, દાખલા તરીકે KCl અને NNO3. બીજો પ્રકાર છે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષાર, એનું ઉદાહરણ છે KCN અને CH3COOH, સોડિયમ એસિટેટ, પોટેશિયમ સાયનાઇડ અને સોડિયમ એસિટેટ. ત્રીજો પ્રકાર છે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ, એનું ઉદાહરણ છે એમોનિયમ ક્લોરાઇડ. અને ચોથો પ્રકાર છે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ, એનું ઉદાહરણ છે એમોનિયમ એસિટેટ. હવે મિત્રો, પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ, પ્રબળ એસિડ અને પ્રબળ બેઝનું જળ વિભાજન શક્ય નથી, તેથી પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના જલીય દ્રાવણમાં રહેલા H3O+ અને OH- આયનની સાંદ્રતા સમાન રહેવાથી દ્રાવણ તટસ્થ રહેશે અને તેની pH કેટલી રહેશે આપણને 7 મળશે. હવે આજે આપણે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ ના ક્ષાર માટે વિવિધ સૂત્રો તારવવાના છે. ઉદાહરણ તરીકે આપણે જે ક્ષાર લીધો છે એનું નામ છે સોડિયમ એસિટેટ. સોડિયમ એસિટેટનું પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો તેનું દ્રાવણ આપણને કેવું મળશે? બેઝિક મળશે. શા માટે? તો ક્ષાર કયો છે આપણો? સોડિયમ એસિટેટ. સોડિયમ એસિટેટનું જળ વિભાજન થવાથી આપણને એસિટેટ આયન અને સોડિયમ આયન મળશે. હવે એ એસિટેટ આયન અને સોડિયમ આયન પાણી સાથે પ્રક્રિયા કરીને શું નિપજાવશે? H3O+ અને OH- આયન, અને સાથે ક્ષાર અને સાથે એસિડ અને બેઝ મળશે. હવે ઉત્પન્ન થતા એસિડ અને બેઝ કયા કયા હશે? એસિટિક એસિડ હશે અને બેઝ તરીકે NaOH હશે. એસિટિક એસિડ અને NaOH બંનેમાં NaOH પ્રબળ છે, પ્રબળ બેઝ છે, માટે આપણને દ્રાવણ જે મળશે એ કેવું મળશે? બેઝિક દ્રાવણ મળશે. આમ નિર્બળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષારનું દ્રાવણની pH કેવી હશે? બેઝિક હશે. હવે એને માટે આપણે જળ વિભાજન અચળાંક માટેનું સમીકરણ મેળવવાનું છે. આપેલો ક્ષાર સોડિયમ એસિટેટનું આયનીકરણ થવાથી આપણને સમીકરણ કયા પ્રકારનું મળશે? CH3COOH શું આપે છે? એસિટેટ આયન અને Na+. એ Na+ અને એસિટેટ આયન પાણી સાથે પ્રક્રિયા કરીને આપણને શું બનાવે છે? એસિટિક એસિડ, Na+ અને OH-. હવે એસિટેટ આયન પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે આપણને? એસિટિક એસિડ, અને સાથે શું નિપજાવશે? હાઇડ્રોક્સિલ આયન ઉત્પન્ન કરશે. હવે આ સમીકરણને સંતુલનનો નિયમ જો લાગુ પાડવામાં આવે તો સમીકરણ શું મળશે? નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. તો નિપજ તરીકે OH- આયનની સાંદ્રતા / એસિટિક એસિડની સાંદ્રતા / એસિટેટ આયનની સાંદ્રતા. હવે અહીંયા મિત્રો KH એ શું બતાવે છે? જળ વિભાજન અચળાંક બતાવે છે. હવે સમીકરણમાં શું આવશે? નિપજની સાંદ્રતા / પ્રક્રિયકની સાંદ્રતા. તો અહીંયા છેદમાં પાણી સાંદ્રતા આવશે અને અહીંયા શું આવશે? સંતુલન અચળાંક આવશે. હવે પાણીનું પ્રમાણ કેવું છે? વધારે છે અને તેનું આયનીકરણ ખૂબ જ નહિવત થતું હોય છે, તો પાણીની સાંદ્રતાને અચળ લેવામાં આવે છે. તો પાણીની સાંદ્રતા સંતુલન અચળાંક સાથે ગુણાકારમાં લેવામાં આવે તો એક નવો અચળાંક ઉત્પન્ન થાય છે અને એ નવા અચળાંકને આપણે જળ વિભાજન અચળાંક KH તરીકે ઓળખી શકીએ. તો તે જળ વિભાજન અચળાંક માટેનું સમીકરણ શું મળશે? OH- આયનની સાંદ્રતા / એસિટિક એસિડની સાંદ્રતા / એસિટેટ આયનની સાંદ્રતા બરાબર થશે. હવે ત્યાર પછી આપણે સમીકરણ મેળવવાનું છે જળ વિભાજન અચળાંક KH, એસિડ નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક KH અને પાણીનો આયનિક ગુણાકાર KW, એ ત્રણ વચ્ચેનું સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવાનું છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા નિર્બળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષારનું જળ વિભાજન થવાથી સોડિયમ એસિટેટનું જળ વિભાજન થવાથી આપણને એસિટેટ આયન અને Na+ આયન મળશે જે પાણીના અણુ સાથે સંયોજાશે. તો તેને માટેનું સમીકરણ હવે એ જે એસિટિક એસિટેટ આયન મળે છે તે પાણી સાથે સંયોજાઈને શું બનાવશે? એસિટિક એસિડ બનાવશે, જેનું ફરીથી વિયોજન થઈને એસિટિક આયન અને હાઇડ્રોજન આયન મળશે. એ જ રીતે પાણીના અણુ વિયોજન થઈને શું મળશે આપણને? હાઇડ્રોનિયમ આયન અને હાઇડ્રોક્સિલ આયન ઉત્પન્ન થશે.
तो आ समीकरण माटे आ समीकरण ने संतुलन अचळांक नो नियम लागू पड़ता आपणो संतुलन अचळांक शू बनशे एच प्लस नी सांद्रता गुणिया एसिटेट आयन नी सांद्रता भाग्या एसिटिक एसिड नी सांद्रता અહીંયા પણ આપણને શું મળે છે અચળાંક તરીકે કે બતાવ્યો છે તો કે શું બતાવે છે એસિડનો આયનીકરણ અચળાંક એ ક્યાંથી આવે છે તો પ્રક્રિયક તરીકે અહીંયા પાણી પણ છે તો આગળ જોઈ ગયા તેમ પાણીની સાંદ્રતા કેવી છે અચળ લેવામાં આવે છે તો પાણીની સાંદ્રતા અને સંતુલન અચળાંકને જ્યારે ગુણાકાર કરવામાં આવે તો આપણને નવો અચળાંક મળશે અને એને કહેવાશે એસિડનો આયનીકરણ અચળાંક શા માટે એસિડનો આયનીકરણ અચળાંક લીધો છે કારણ કે અહીંયા આપણે ફક્ત એસિડનું આયનીકરણ જ જોઈએ છે માટે અને આ કેવો એસિડ છે નિર્બળ એસિડ છે માટે આ નિર્બળ એસિડ એસિડિક એસિડનો આયનીકરણ અચળાંક બતાવે છે હવે પાણીના આયનિક ગુણાકાર માટેનું સમીકરણ આપણને આપણે જાણીએ છીએ શું આવશે એચ પ્લસ આયનની સાંદ્રતા અને ઓએચ માઇનસ આયનની સાંદ્રતાનો ગુણાકાર એ પાણીના આયનિક ગુણાકાર બરાબર થાય છે તો હવે કેડબલ્યુને કે વડે ભાગતા શું મળશે આપણને ઓએચ માઇનસ આયનની સાંદ્રતા ગુણ્યા એસિટિક એસિડની સાંદ્રતા ભાગ્યા એસિટેટ આયનની સાંદ્રતા મળશે અને જે આપણે આગળ મેળવી ચૂક્યા છીએ એ કોના બરાબર થશે આપણા જળ વિભાજન અચળાંક બરાબર થશે સમીકરણ શું મળશે કેએચ ઇઝ ઇક્વલ ટુ કેડબલ્યુ અપોન કે અર્થાત પાણીનો જળ વિભાજન અચળાંક એ કોના બરાબર થશે પાણીના આયનિક ગુણાકાર અને એસિડના આયનીકરણ અચળાંકના ગુણોત્તર બરાબર થશે તો આ સમીકરણ પરથી આપણે શું કહી શકીએ છીએ કે પાણીનો જળ વિભાજન અચળાંક એ પાણી નિર્બળ એસિડના આયનીકરણ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે એવું કહી શકીએ છીએ તો આ થઈ ગયું આપણું જળ વિભાજન અચળાંક એસિડનો આયનીકરણ અચળાંક અને પાણીના આયનિક ગુણાકાર વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે હવે જળ વિભાજન અંશ માટેનું સમીકરણ મેળવવાનું છે મિત્રો ધારેલો કે આપેલો ક્ષાર ના જલીય દ્રાવણ ની શરૂઆતની સાંદ્રતા સી મોલ પર લીટર છે અને ધારેલો કે જળ વિભાજન અંશ ને એક્સ છે તરીકે દર્શાવીએ છીએ તો એસિટેટ આયન ઉત્પન્ન થયેલો એસિટેટ આયન પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે એસિટિક એસિડ અને હાઇડ્રોક્સિલ આયન નિપજાવશે તેને માટે સમીકરણ તેની સાંદ્રતા કેવી રીતે દર્શાવાશે એસિટેટ આયનની સાંદ્રતા સી ઇન્ટુ વન માઇનસ એક્સ એસિટિક એસિડની સાંદ્રતા આવશે સી ઇન્ટુ એક્સ અર્થાત સાંદ્રતા અને તેની જળ વિભાજન અંશનો ગુણાકાર એ જ રીતે ઓએચ માઇનસની સાંદ્રતા શું થશે સી ઇન્ટુ એક્સ હવે આ સમીકરણને સંતુલન અચળાંક લાગુ પાડતા નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા તો શું થશે કેએચ ઇઝ ઇક્વલ ટુ CX ઇન્ટુ CX અર્થાત એસિટિક એસિડની સાંદ્રતા ગુણ્યા OH માઇનસ આયનની સાંદ્રતા ભાગ્યા એસિટેટ આયનની સાંદ્રતા CX ઇન્ટુ CX ડિવાઇડેડ બાય C ઇન્ટુ 1 માઇનસ X થશે હવે સમીકરણને આપણને અંતિમ સ્વરૂપ શું મળશે CX સ્ક્વેર ડિવાઇડેડ બાય 1 માઇનસ X હવે ક્ષારનું જળ વિભાજન ખૂબ જ નહિવત થતું હોય તેવા સંજોગોમાં જળ વિભાજન અંશ એક્સનું મૂલ્ય એકની સરખામણીમાં ખૂબ જ ઓછું લઈ શકાય છે તો વન માઇનસ એક્સ માટે ને બદલે આપણે એક લઈ શકીએ છીએ એક મૂલ્ય લઈ શકીએ છીએ તો વન માઇનસ એક્સ બરાબર વન મૂકતા ઉપરનું સમીકરણ શું મળશે કે એચ ઇઝ ઇક્વલ ટુ સી એક્સ સ્ક્વેર ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ કે એચ અપોન સી મળશે પરંતુ કેએચ બરાબર આપણે આગળ સમીકરણ મેળવ્યું છે શું છે કેડબલ્યુ અપોન કે તો જળ વિભાજન અંશનું સમીકરણ શું મળશે એક્સ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ કેડબલ્યુ અપોન બ્રેકેટમાં કે ઇન્ટુ સી તો આ સમીકરણ પરથી આપણે કોઈ પણ સાંદ્રતાએ નિર્બળ એસિડના આયનીકરણ અચળાંકનું મૂલ્ય જો જાણતા હોય તો જે તે ક્ષાર માટે તેનો જળ વિભાજન અંશ એક્સ ગણી શકીએ છીએ હવે આયનિક ગુણાકારનું મૂલ્ય તાપમાનના વધારા સાથે વધે છે માટે જળ વિભાજન અંશ એક્સનું મૂલ્ય પણ તાપમાનના વધારા સાથે વધશે વળી જેમ
मंदन वधारे करवामां आवे तेम एक्सनुं मूल्य वधशे, अने जेम एसिड वधारे निर्बल अर्थात एसिड निर्बल होवाथी तेना आयनीकरण अंशनुं मूल्य ओछुं मळशे, तेथी पण आपणने एक्सनुं जड़विभवन अंशनुं मूल्य वधारे मळशे। हवे मित्रों निर्बल एसिड अने प्रबल बेजना जलीय द्रावण माटे पीएच माटेनुं समीकरण मेळवानुं छे। तो आपणे क्षार कयो लीधो छे, सोडियम एसिटेट लीधो छे, तो सोडियम एसिटेट में ओएच माइनस आयनी सांद्रता शुं थे शुं छे सी इंटू एक्स हशे, तो इक्वेशन शुं थशे ओएच माइनस आयन कंसंट्रेशन ऑफ ओएच माइनस आयन इज इक्वल टू सी एक्स। हवे एक्सनुं मूल्य आपणे आगळना समीकरणमां मेळव्यु ते मूकी देता, ओएच माइनस आयनी सांद्रता इज इक्वल टू सी इंटू ब्रेकेट में के डब्ल्यू डिवाइडेड बाय के इंटू सी एना रेस टू वन हाफ, कारण के वर्गमूल छे एटले एना बराबर शुं लखी सकीए आपणे वन हाफ लखी सकीए। हवे सी ने अंदर तरफ लेता एनो शुं थशे सी स्क्वेर फॉर्म में जशे, तो आपणने समीकरण शुं मळशे के डब्ल्यू इंटू सी डिवाइडेड बाय के रेस टू वन हाफ, ज्यां के डब्ल्यू शुं बतावे छे पाणीनो आयनिक गुणाकार बतावे छे, सी सांद्रता बतावे छे अने के એસિડનો આયનીકરણ અચળાંક બતાવે છે। હવે આ સમીકરણ OH- is equal to KWC upon K raised to 1 half એનું ઋણ લઘુગુણક લેતા બંને બાજુ તો આપણને શું મળશે માઇનસ લોગ ઓફ OH- તો એના બરાબર શું થશે POH is equal to 1 half ને 1 half into માઇનસ લોગ ઓફ KW એ કોના બરાબર થશે PKW માઇનસ 1 half લોગ C માઇનસ 1 half माइनस लॉग के इज इक्वल टू पी के थे, तो आपने समीकरण आ रीते मैं पीओएच इज इक्वल टू वन हाफ पी के डब्ल्यू माइनस वन हाफ लॉग सी माइनस वन हाफ पी के। परंतु आप जाए कि पीएच और पीओएच ना सरवाड़ो को इज इक्वल टू 14, तो पीओएच बराबर 14 माइनस तो पीएच बराबर शू 14 माइनस पीओएच थे, therefore पीएच बराबर शू पीओएच न वेल्यू ऊपर समीकरण में मूकी देता अपने मैं 14 माइनस वन हाफ पी के डब्ल्यू प्लस वन हाफ लॉग सी प्लस वन हाफ लॉग के मैसे। हम पीएच बराबर आ रीते समीकरण मड़ी गयु। हमें बेने आ बाजू गुणाकार करता बे शू कर लघुत्तम सामान्य अवयव लई लीए छे, तो शू वन हाफ कॉमन निकलते तो समीकरण मिली जैसे अपने 28 माइनस पी के डब्ल्यू प्लस पी के प्लस लॉग सी मैं। હવે આપણે જાણીએ છીએ કે પી કે ડબલ્યુનું મૂલ્ય કેટલું છે 14 છે, પાણીના આયનિક ગુણાકાર માટેનું મૂલ્ય કેટલું છે 14 છે, તો 28 અર્થાત પી કે ડબલ્યુના કેટલા મોલ થશે 2 મોલ થશે એટલે 2 પી કે ડબલ્યુ, 28 બરાબર આપણે શું લખીએ છીએ 2 પી કે ડબલ્યુ, કેવી રીતે આવ્યું છે પી કે ડબલ્યુના 1 પી કે ડબલ્યુનું મૂલ્ય કેટલું થશે 14 થશે, તો 28 એટલે કે 2 પી કે ડબલ્યુ થશે માઇનસ પી કે ડબલ્યુ પ્લસ પી કે પ્લસ લોગ સી, હવે तो आपने मैं वन हाफ टू माइनस वन इज इक्वल टू वन पी के डब्ल्यू प्लस पी के प्लस लॉग सी। तो आ निर्बल एसिड और प्रबल बेजना क्षारना जलीय द्रावण पीएच मेटन समीकरण है पीएच इज इक्वल टू वन हाफ ब्रेक इन ब्रेकेट पी के डब्ल्यू प्लस पी के प्लस लॉग सी। तो आ समीकरण की मदद से आप निर्बल एसिड और प्रबल बेजना क्षारना जड़ी भजन पीएच शोधी सकीशू। आज रीते मित्रों आपणे प्रबल एसिड अने निर्बल बेस माटे विविध समीकरण मेळवी शकीए छीए, तो जेने माटे जल विभाजन अचळांकनुं समीकरण आवशे केएच इज इक्वल टू के डब्ल्यू अपॉन के बी, क्षारना डिग्री ऑफ हाइड्रोलिसिस जल विभाजन अंशनुं समीकरण आवशे एच इज इक्वल टू केएच इंटू सी होल रेस टू वन हाफ अथवा तो अंडर रूट ऑफ केएच अपॉन सी, अने पीएच माटेनुं समीकरण मळशे पीएच इज इक्वल टू वन हाफ पी के डब्ल्यू माइनस पी के बी माइनस लॉग सी। अने निर्बल एसिड अने निर्बल बेज माटे पण आपणे जड़ विभाजन अचळांकनुं समीकरण आवशे केएच इज इक्वल टू के डब्ल्यू डिवाइडेड बाय इंटू ब्रेकेट के इंटू के बी, जड़ विभाजन अंश एच माटेनुं समीकरण आवशे स्क्वेर रूट ऑफ केएच, अने पीएच माटेनुं समीकरण आवशे पीएच इज इक्वल टू वन हाफ इंटू ब्रेकेट पी के डब्ल्यू प्लस पी के माइनस पी के बी। तो आ रीते मित्रों आपणे निर्बल एसिड और प्रबल बेस, प्रबल एसिड और निर्बल बेस, निर्बल एसिड और निर्बल बेस माटे जड़ विभाजन अचळांक जड़ विभाजन अंश और पीएच माटेना समीकरण की मदद से मूल्यों गणी सकीए छीए। तो आजना आपणा वीडियो में आपणे संतुलन एटले शुं
એ જોયું કે જેમાં પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન હશે સમયના ફેરફાર સાથે. એ પરિસ્થિતિને આપણે સંતુલન કહી શકીશું. સંતુલનના બે પ્રકાર છે, રાસાયણિક અને ભૌતિક. ત્યારબાદ આપણે વાત કરી આયનિક સંતુલન, કે જે સંતુલનમાં આયનો સંકળાયેલા હશે તેને આપણે આયનિક સંતુલન કહીશું. આ સંતુલન રાસાયણિક અને ભૌતિક સંતુલનથી કેવી રીતે અલગ પડે છે? તો રાસાયણિક અને ભૌતિક સંતુલનમાં સંયોજન અણુ સ્વરૂપે હશે, જ્યારે આયનિક સંતુલનમાં સંયોજન આયનના સ્વરૂપમાં હશે. ત્યારબાદ આપણે આર્હેનિયસ એસિડ બેઝ, લુઇસ એસિડ બેઝ, લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ અને સંયુગ્મ એસિડ બેઝની વાત કરી. અને ત્યારબાદ ક્ષાર, વિવિધ પ્રકારના ક્ષારના જળ વિભાજન માટેના સમીકરણ મેળવ્યા. તો આ હતું આપણું ભૌતિક રસાયણશાસ્ત્રમાં આજનો આપણો ટોપિક હતો સંતુલન, અને તેમાં હતું આયનિક સંતુલન. થેન્ક યુ.